Good morning, students. Have a nice day. આજનું આપણું કાવ્ય છે 14, જેનો શીર્ષક છે સૈનિક સૈનિક રમી, અને જેના કવિ છે ડૉક્ટર પ્રકાશ દવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનું સૈનિક વિશેનું આ કાવ્ય છે એનું પહેલાં આપણે ગાન કરીશું. તમે શ્રવણ કરજો, પછી આપણે એની સમજૂતીઓમાં જોઈશું, બરાબર? ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ ભમીએ. ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ ભમીએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી. બની ઠનીને બેસી જઈએ અફસર સાહેબને નમીએ, ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. કોઈ નહીં હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો, દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. કોઈનું હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો, દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. બહુ સરસ મજાનું કાવ્ય છે કે જે કાવ્ય વાંચતા આપણામાં દેશદાજની લાગણી જાગૃત થઈ જાય, અને હોવી જ જોઈએ, કેમ કે આપણે બધા જ જે છે આપણે હિન્દુસ્તાની છે, તો આપણામાં સૌથી પહેલો જ ધર્મ એ આવે છે કે આપણા દેશની રક્ષા કરવી, આપણા દેશના સાચા નાગરિક બનવું. એમ તે પછી બીજા સંબંધો આવે છે, કેમ કે આ દેશ એ આપણું પાલન પોષણ અને રક્ષા કરે છે, એટલે બાળપણથી જ આ ભાવના, આ ખેવના આપણામાં હોવી જોઈએ, જે આ સરસ મજાના કાવ્યના માધ્યમથી કવિ આપણી સામે પ્રસ્તુત કરે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની સમજૂતી તરફ આગળ વધીએ. ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ ભમીએ. આ ચિત્રની અંદર તમે જુઓ છો કે બાળકો સરસ મજાની રમત રમે છે, ને આમે બાળકોને રમત રમવી બહુ ગમે. તમે ક્યારેક બાળકનું વર્તણૂકને છે ને એ તમે ધ્યાનથી જોઈ હશે ને તો તમને ખ્યાલ આવશે કે ઘરની અંદર જે પણ કાંઈ થતું હોય એનું એ અનુકરણ તરત જ કરે. દાખલા તરીકે સ્કૂલની અંદર જાય તો ટીચર કેમ ભણાવે છે એનું અનુકરણ ઘરે આવીને ટીચર ટીચર રમે. પછી કોઈ ડૉક્ટરનું દેખ્યું તો ડૉક્ટર ડૉક્ટર રમે, વકીલનું દેખ્યું તો વકીલ. એટલે કે જે પણ વસ્તુ જોઈ હોય અને જે વસ્તુ એના મગજ પર અસર કરતી હોય કે એને ગમતી હોય, એટલે તરત જ એ પોતે એની કાલ્પનિક દુનિયા બનાવી અને પોતે રમત દ્વારા એ શું કરે, પોતાની ઈચ્છાને પૂરી કરે. તો અહીંયા આ જે બાળકો છે તે લોકો પણ શું કરે છે, સૈનિક સૈનિક રમે છે, કેમ કે એ લોકોનામાં દેશદાજની લાગણી દેખાય છે, દેશ પ્રત્યેની એમની ઊંચી ભાવના દેખાય છે. અને આ જે નાની સરખું કાવ્ય છે પણ એમાં વિચારો બહુ ઊંચા કહી જાય છે કે બાળકોનો અંદરથી એ લોકોના મનમાં કેટલો લાગણી હોય છે પોતાના દેશ માટેની, એ વસ્તુ અહીંયા આગળ પ્રસ્તુત કરવામાં આવી છે. એટલે અહીં કહે છે કે ચાલ બચુડા, બચુડા એટલે કે બીજા નાના બાળકો છે ને કે છે તમે લોકો એમ કે સોટી લઈ લો અને આપણે સૈનિક સૈનિક રમીએ, કેમ કે સૈનિકના હાથમાં શું હોય છે, ગન હોય છે, બંદૂક હોય છે ને. હવે એમની પાસે બંદૂક નથી એટલે બાળકો શું કરે, કાલ્પનિક બંદૂક બનાવે છે ને, સોટી હાથમાં લઈને એને બંદૂક તરીકે ગણ, અને માથા પર ટોપી પહેરી લે છે, જેમ કે સૈનિકો પોતે પણ જે ટોપી પહેરે છે એ લોકોના સૈનિકના વેશની એ રીતે, અને પછી એવો વેશ બનાવી અને કહે છે કે આપણે ગલીએ ગલીએ ભમીએ એટલે કે ફરીએ અને આપણા દેશની રક્ષા કરીએ. આવી રીતે કાલ્પનિક ચિત્ર, કાલ્પનિક દુનિયા ઊભી કરી છે અને પોતે સૈનિક સૈનિક બની અને રમવાની ઈચ્છા ધરાવે છે. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીટી.
હવે બાળકો અલગ અલગ વસ્તુ લાવે છે, એટલે કોક બધા સૌ સૌના ઘરેથી કંઈક ને કંઈક લઈ આવે. એટલે કહે છે એક બાળક કે હું પપ્પાનો કોટ લઈ આવું છું, એટલે આપણે એનો ગણવેશ બનાવી લઈએ સૈનિકનો. અને બીજા બાળકને કહે છે કે તું જ્યાં જઈને સીટી લઈ આવ, કે સીટી એટલા માટે કે સીટી વગાડીને આપણે કોઈને પણ જાગૃત કરી શકીએ, એને ચેતવી શકીએ કે ભાઈ અમે સૈનિક તરીકે રક્ષા કરીએ છીએ, તો ભાઈ તું ચેતી જાય. એટલે એકવાર એને ચેતવણી આપવા માટે થઈને એ સીટી મંગાવે છે. અને બીજા બાળકને કહે પછી બીજાને કહે છે કે હું બાના ચશ્મા લઈ આવું છું. ચશ્મા એટલે કે જેમ સૈનિકો હોય છે તો એ મસ્ત મજાના ગોગલ્સ પહેરે છે, તો એવું તો છે નહીં, એટલે કે ચશ્મા હું લઈ આવું. અને એ પણ કેવી રીતે કે ઘરેથી કોઈ આપાય નહીં, બાના ચશ્મા હોય નંબરવાળા એટલે બા ન દે, એટલે પછી કે ચોરી છુપે લઈ આવીએ કાગળિયામાં વીંટાળીને, જેથી કરીને કોઈ જોઈ ના જાય એમ. અને આ રીતે બાળકો આવી બધી વસ્તુ લાવી અને સૈનિકનો વેશ ધારણ કરી અને સૈનિક સૈનિક રમવા માટે પ્રેરાય છે. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીટી. આ રીતે એ લોકો એક સરસ મજાનું એક આમ કે ને કાલ્પનિક દુનિયા રચે છે. પછી કહે છે કે બની ટનીને બેસી જઈએ અફસર સાહેબને નમીએ, ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. એ કહે છે કે આપણે આ બધી વસ્તુ લઈ આવીએ અને પહેરી અને પછી આપણે શું કરીએ, બની ઠનીને બેસી જઈએ. એટલે કે અફસર જે હોય, અમલદાર હોય, મોટો ઓફિસર, એ કેવા સરસ મજાના સૈનિક એના ગણવેશ પહેરી અને બેઠો હોય છે, એવી રીતે કે આપણે બની ઠનીને બેસી જઈએ એમ કે. અને અફસર જે સાપ છે આપણાથી બી ઊંચા, એમને આપણે નમીએ એમ કે, એમને નમન કરીએ અને એમની આજ્ઞાનું પાલન કરીએ, આપણને સૂચનાઓ આપે કે આપણે કયા કયા કામ કેવી રીતે કરવાના છે. એટલે બાકીના બધા બાળકોને કહે છે કે ચાલ બચુડા હવે તું પણ લઈ લઈશ છોટી અને આપણે બધા સૈનિક સૈનિક રમીએ. પછી એ લોકો આ રમતમાં એવું પણ કહે છે કે કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો, દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો. એ કહે છે કે જો કોઈની દાનત મેલી દેખાય, એટલે કે કોઈ એવું લાગે કે ભાઈ દુશ્મન છે અને આપણા દેશ ઉપર નજર બગાડે છે, આપણા દેશને નુકસાન કરવા માંગે છે, આપણા દેશના લોકોને અહિત કરવા માંગે છે, તો કે એવા લોકોને એમ કે અમે તરત ઝડપી લઈશું અને એમની ઉપર અમે દંડો ઉગામીશું એમ કે. એટલે કે આપણા દેશની રક્ષા માટે અમે હંમેશા તત્પર રહીશું એમ કે, કોઈને આંખ ઊંચી નહીં કરવા દે આપણા દેશ સામે એમ. અને આ રીતે અમે દેશભક્તિનું કામ કરીશું એમ કે. અને દેશભક્તિનું કામ કરીશું તો હંમેશા આપણો ઝંડો જે છે ઊંચો, તે હંમેશા ઊંચો રહેશે એમ. તો આવી સરસ મજાની ભાવના, ઊંચી અને ઉત્તાદ ભાવના આ બાળકો પોતાની નાની સરખી રમતમાં સૂચવે છે. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. આઝાદી, કેમ કે જે આ મહામૂલ્ય આઝાદી આપણને મળી છે અંગ્રેજોના ગુલામીમાંથી, ખાસ્સા વર્ષો આપણે ગુલામી સહન કરી અને પછી જ્યારે આપણને આ સ્વતંત્રતા મળી છે, તો એની અંદર ઘણા બધાએ પોતાના જીવની આહુતિ આપી છે. તો એ સ્વતંત્રતાનું મૂળ આપણે જાણવું જોઈએ અને એ આઝાદીની આપણે હંમેશા રક્ષા કરવી જોઈએ કે ફરીથી કોઈ એવો બહારી પરદેશી કોઈ પણ પ્રજા આપણી પર જુલમ ન કરે, આપણને ગુલામ ન બનાવે એમ. તો એમ કે એ આઝાદીની રક્ષા કરવી આ સૌ આપણા નાગરિકોની ફરજ છે એમ. એટલે બાળકો કહે છે કે આ આઝાદીની આપણે રક્ષા કરીશું એમ કે, અને આપણા ભારત માતાને ગમીએ. માતા છે જેમ, માતાનું આપણી માતા જે હોય છે એનું કામ કરે તો માતાને કેવા વાલા લાગે, એવી રીતે આ ભારત માતા એ આપણી સૌની માતા છે. તો એ ભારત માતાની જો આપણે એમ કે એની રક્ષા કરશું અને એને ગમે તેવા કામ કરીશું, તો એમ કે એને જરૂર ગમીશું, એના વાલા થઈને આપણે રહીશું એમ. તો ચાલ બચોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સૈનિક એટલે કે સૈનિક દેશની રક્ષા કરવાનું કામ કરે છે, બરાબર, જે દેશની સરહદે સીમાનું રક્ષણ કરે છે. આજે આપણે શાંતિથી જીવીએ છીએ અને શાંતિથી રહીએ છીએ તેનું કારણ શું છે કે 24 કલાક એક પણ મિનિટ બગાડ્યા વગર સૈનિક એ આપણા દેશની દરેક સરહદ ઉપર એનાયત તૈનાત થયેલા હોય છે, ઉભેલા હોય છે. જેમ કે સમુદ્ર માર્ગે, દરિયાઈ માર્ગે પણ નૌકાઓમાં એ લોકો ત્યાં સતત પહેરો દેતા હોય છે, હવાઈ માર્ગે, વિમાનમાં, તો એ રીતે પણ એ લોકો ત્યાં
પોતાનું કામ કરતા હોય છે અને જમીન માર્ગે તો દરેક સરહદ પર એ સૈનિકો પોતે ત્યાં ખડે પગ રક્ષા માટે ઊભા હોય છે. આવી રીતે એમ કે દેશની તમામ સરહદો પર એ રક્ષા માટે સૈનિકો એનાયત હોય છે અને તે માટે તે અનેક મુસીબતોને વેઠે છે. ટાઢ, તડકો, તાપ, રાત દિવસ કશું જ નથી જોતા, બસ એ ફક્ત ને ફક્ત દેશ માટેની સેવા કરતા હોય છે. તો આવા જે સૈનિકો છે એની હંમેશા આપણે શું કરવી જોઈએ, એની કદર કરવી જોઈએ, હંમેશા એમને નમન કરવા જોઈએ. મતદાન વખતે કે દેશના કોઈ ભાગમાં તોફાન થાય ત્યારે તે શાંતિ જાળવવા માટે એ આ જે સૈનિકો હોય છે એ લોકોને લગાવી દે છે. જેમ કે આર્મી, એટલે આ બહારી કોઈ એવી તોફાન ઊભું થઈ ગયું અથવા તો કુદરતી આપદા આવી ગઈ હોય તો તેવા સમયમાં પણ એમ કે આ લોકો ખડે પગ ત્યાં પહોંચી જાય છે અને રાત દિવસ જોયા વિના લોકોની મદદ કરે છે અને એમને મદદ વસ્તુ પહોંચાડે છે. તો આ એક ભગવાનનું કામ કરે છે અને એટલા માટે સૈનિકો હંમેશા કેવા હોય છે, પૂજનીય ગણીએ છીએ આપણે એમને, અને એટલા માટે આપણે એને સેલ્યુટ પણ કરીએ છીએ. પછી જેમ કે કોઈ બી એવી કુદરતી આપતા કહી કે વરસાદ છે, વાવાઝોડું, ધરતીકંપ, આવી કુદરતી આફતો હોય તો પણ તે લોકોને મદદ કરવાનું કામ કરે છે અને એટલા માટે આપણે હંમેશા સૈનિકને કહીએ છીએ કે જય જવાન. તો આવા સૈનિકની હંમેશા આપણે શું કરવી જોઈએ, કદર કરવી જોઈએ. તો ચાલ બચોડા લઈ લે છોટી, સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ ભમીએ. અહીં આપણું આ કાવ્ય અહીંયા આ રીતે પૂરું થાય છે અને આવા બાળકના આવા સરસ મજાની રમતથી આપણને એક એવો સંદેશો પણ મળે છે કે આપણે પણ એક સાચા ભારતીય નાગરિક તરીકે આપણી ફરજોને હંમેશા નિભાવી છે અને જે ભારત માતાના આપણી પર ઘણા બધા ઉપકાર છે, અહેસાન છે, એનો બદલો વાળવા માટે આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ. હવે આની PDF મેં તમને મોકલી છે, પ્રમાણે એને ક્વેશ્ચન આન્સર્સ નોટબુકમાં સારા અક્ષરમાં લખી લેજો અને અહીં આપણું આ કાવ્ય પૂરું થાય છે. નમસ્તે.